ભાભરની પોસ્ટ ઓફિસની હાલત ઘણી ખરાબ જોવા મળી રહી છે ભાભરની પોસ્ટ ઓફિસ છેલ્લા બે ત્રણ વર્ષથી પોસ્ટનું મકાન જર્જરિત હાલતમાં છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રાહકો તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કામગીરીમાં હોય ત્યારે ઘણી વખત ધાબાની છતના પોપટા પડે છે કર્મચારીઓ જીવના જોખમી આવી છત નીચે કામગીરી કરવા મજબૂર બન્યા છે ચોમાસાના પ્રારંભે સાંજથી સવાર સુધી ભાભરમાં બે ઇંચ વરસાદ પડતા ભાભરની પોસ્ટ ઓફિસમાં ધાબાની છત પરથી વરસાદ રહ્યા છે પોસ્ટ નું રેકોર્ડ ન પલડી જાય તે માટે કર્મચારીઓ દ્વારા ધાબાની છતને પ્લાસ્ટિક મેણિયા બાંધવામાં આવ્યા છે છત પર લગાવેલા કેટલાક પંખા બંધ હાલતમાં હોવાથી કાળ ગરમીમાં કર્મચારીઓ પરસેવી રેપઝેપ થઈ જાય છે પોસ્ટમાં જનરેટર મશીન છે તે પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે જ્યારે પોસ્ટ ઓફિસના આગળના ભાગે પાણી ભરાઈ જતા ગ્રાહકો પોસ્ટ ઓફિસના કર્મચારીઓ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે સવારે પોસ્ટના કર્મચારીનો પાણીમાં પગલા પસતા પડી ગયા હતા જોકે સદનસીબે કોઈ ઈજાઓ થઈ ન હતી પોસ્ટ ઓફિસનો મુખ્ય દરવાજો તૂટેલી હાલતમાં છે અને ડિજિટલ યુગમાં કર્મચારીઓને પેશાબ કરવા ખુલ્લી જગ્યાઓમાં જવું પડે છે જ્યાં પારાવાર ગંદકી હોવાથી પોસ્ટ ઓફિસમાં દુર્ગંધ છે પોસ્ટ ઓફિસના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે આમ ડિજિટલ યુગમાં પણ ભાભરની પોસ્ટ ઓફિસની હાલત કફોડી જોવા મળી રહી છે સરકાર વિકાસની વાતો અને ડિજિટલ ઇન્ડિયાની વાતો પોકળ સાબિત કરી રહી છે જીડીસી ન્યૂઝ સાથે ગણપતસિંહ વાઘેલા ભાભર